વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે ભવતુ ભારતમ કાવ્યની સમજૂતી અનુવાદ અને સ્વાધ્યય જોયું તો આજે આપણે જોવાના છે ભવતુ ભારતમની સ્વાધ્યય પોથી ભારત દેશ થાવો તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પનો ક્રમ ચોરસમાં લખો તો પહેલો સવાલ ભારત દેશ સેનાથી સંપન્ન બને તેવી કામના કરવામાં આવી છે તો શક્તિ અને બુદ્ધિ કૌશલ્યથી હવે જોઈએ બીજું ભારત દેશ માટે શું કામના કરી છે તો શું આવશે શસ્ત્ર અને શસ્ત્રને ધારણ કરનાર બને ત્રીજું ભારત દેશના લોકોની જીવનશૈલી કવિ મુજબ કેવી હોવી જોઈએ તો સંસ્કારી અને નીતિયુક્ત જીવન શૈલી ચોથો સવાલ કવિ ભારત દેશને કેવી નિષ્ઠાવાળો બનાવવા ઈચ્છે છે તો ધર્મ અને કર્મ પ્રત્યે સનિષ્ઠ પાંચ ભારત દેશ શું સિદ્ધ કરનાર બને તેમ કવિ ઈચ્છે છે તો ભક્તિ અને મુક્તિ હવે જોઈએ પ્રશ્ન બે નીચે આપેલા સંસ્કૃત શબ્દની સામે આપેલ ગુજરાતી અર્થમાંથી ખોટા અર્થ પર છેકો મારો શક્તિ સમૃતમ શક્તિથી ભરપૂર ખોટા ઉપર છેકો માર્યો છે યુક્તિ સમૃતમ બુદ્ધિ કૌશલ્યથી યુક્ત ત્રીજું નિષ્ઠેકમ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો ચાર શસ્ત્ર ધારકમ શસ્ત્રને ધારણ કરનારો પાંચ ધારકમ શસ્ત્રને ધારણ કરનારો છ ભવતું થાવો સાત સધકમ સિદ્ધ કરનારો અને આઠ રીતિ શૈલી હવે જોઈએ પ્રશ્ન ત્રણ સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ લખો ભારત દેશઃ હિંદ દેશઃ રીતિ શૈલી ત્રણ નિષ્ઠા શ્રદ્ધા ચાર કર્મ આકૃતિ હવે જોઈએ પ્રશ્ન ચાર સંસ્કૃતમાં વિરુદ્ધાર્થી શબ્દ લખો નીતિ અનીતિ કર્મ અકર્મ કર્મ અકર્મ ધર્મ અધર્મ શસ્ત્ર શાસ્ત્ર હવે જોઈએ પ્રશ્ન પાંચ કાવ્યના આધારે ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા છે કર્મનિષ્ઠકમ ખાલી જગ્યા નેષ્ઠકમ તો કર્મનિષ્ઠ ધર્મનૈષ્ઠક બીજું ભારતમ ભારતમ ખાલી જગ્યા ભારતમ 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 ભરતું ભારતમ ત્રણ શસ્ત્રધારક ખાલી જગ્યા ધારક શસ્ત્રધારક શાસ્ત્રધારક ચાર રીતિસંસ્કૃત ખાલી જગ્યા સંસ્કૃત નીતિ નીતિસંસ્કૃત પાંચ ભક્તિ સાધકમ ખાલી જગ્યા સાધકમ ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ હવે જોઈએ પ્રશ્ન છ બંધ પેસતા જોડકા ગોઠવો હવે અહીં ઉદાહરણ આપ્યું છે ભક્તિ મુક્તિ તો પહેલું શક્તિ તો યુક્તિ શસ્ત્ર શસ્ત્ર રીતિ નીતિ અને કર્મ તો ધર્મ હવે જોઈએ પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો તો પહેલો છે ભારત દેશ કેન ભવતું તો ભારત દેશ શક્તિયુક્તિ ભવતું બીજો પ્રશ્ન છે ભારત દેશ દેશ કશ્ય ભવતું

ભારતવાસિન કશ્ય સાધકા તો સાધકા ભવતું હવે જોઈએ પ્રશ્ન આઠ નીચેની કાવ્યપંક્તિઓનું ગુજરાતીમાં ભાષાંતર કરો તો ભક્તિ સાધકમ સાધકમ મુક્તિ ભક્તિસાધક સાધકમ ભવતું ભારતમ ભારતમ ભરત ભવતું ભરતમ તો હવે જોઈએ ભારત દેશ ભારત દેશ ભક્તિને સિદ્ધ કરનારો ભારત દેશ મુક્તિ મોક્ષને સાધનારો ભારત દેશ ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો બનો હવે જોઈએ બીજું કર્મનિષ્ઠકમ ધર્મનિષ્ઠકમ કર્મ ધર્મનિષ્ઠકમ ભવતું ભારતમ હવે શું કહે છે ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો કર્મ અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો હવે ત્રીજું રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતો ભારતમ તો ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો સંસ્કારી નીતિ નિયમોવાળો સંસ્કારી રીતિ શૈલી અને નીતિ બંનેથી યુક્ત બનો અને પ્રશ્ન નવ નીચેની કાવ્ય પંક્તિઓ સુંદર અક્ષરે પૂર્ણ કરો અને તેનું ભાષાંતર કરો તો પહેલું છે શાસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ ભવતું ભારતમ અને એનો અનુવાદ છે ભારત દેશ શસ્ત્ર અને અસ્ત્રોને ધારણ કરનારો શસ્ત્રને ધારણ કરનારો શસ્ત્ર અને શાસ્ત્રોમાં અધિકારવાળો બનો અને બીજું છે શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારતમ અને એનો અનુવાદ થશે શક્તિથી ભરપૂર બનો ભારત દેશ યુક્તિ પ્રયુક્તિથી સજ્જ આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો તો આ થયું તમારી કાવ્યપૂર્તિ અને તેનું અનુવાદ તો વિદ્યાર્થી મિત્રો આ એકથી નવ પ્રશ્ન આપણા પોથીના થયા હવે આ પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને સાથે મોઢે પણ કરવાના છે અસ્તુ